નમસ્તે હું ક્રિષ્ના સીઆઈ યોગામાં આપ સૌનું સ્વાગત કરું છું કેમ છો બધા મજામાં મને આશા છે કે તમે અભ્યાસ કર્યો હશે પાછલો જે આપણે કર્યો તો એ બધો આખા અઠવાડિયાનો અભ્યાસ કર્યો હશે આજે આપણે કોઈ આપણને એમ કહે કે એવી એક કઈ એક્સરસાઇઝ છે જેનાથી આપણે આપણા બોડીના હરેક પાર્ટ્સને હેલ્ધી રાખી શકીએ હરેક પાર્ટ્સ આપણો એક્ટિવ રહે તો હું કહીશ કે સૂર્યનમસ્કાર તો આજે હું આપણને સૂર્ય નમસ્કાર શીખડાવવાની છું પણ સૂર્યનમસ્કાર બધા જ નથી કરી શકતા તો જે લોકો જેને સ્પાઇનિંગ ઇન્જરી છે જેને ની પેઇન છે ની રિપ્લેસમેન્ટ છે જે લોકોને નેક પેઇન થતું હોય સ્પોનોલાઇઝિસ છે અથવા તો જે સિનિયર છે એ લોકો સૂર્યનમસ્કાર નોર્મલ સૂર્યનમસ્કાર નથી કરી શકતા તો હું આજે આપને ચેર પર બેસીને સૂર્યનમસ્કાર કેવી રીતના કરું એ શીખડાવશું અને એનાથી તમને ઘણા બધા ફાયદા થશે ચેર પણ બેસીને પણ જો તમે સૂર્ય નમસ્કાર કરો તો નોર્મલ સૂર્યનમસ્કાર જેટલા જ તમને ફાયદા મળી શકે છે તો એની માટે આપણે થોડી ચેર છે એને ફ્લેટ લેવાની ફોમવાળી નહીં લેવાની કે જેથી તમે નીચે અંદર બેસી જાવ એમાં ફ્લેટ એની સરફેસ ફ્લેટ હોવી જોઈએ બરાબર છે અને પાછળ બેકમાં થોડો સપોર્ટ હોવો જોઈએ એવી ચેર લેવાની છે તો ફર્સ્ટ આપણે સૂર્ય નમસ્કાર કરશું એની પહેલાં આપણે થોડા સૂક્ષ્મ વ્યાયામ કરશું તો સૂક્ષ્મ વ્યાયામથી શું થાય છે કે આપણા જે પાર્ટ્સ છે બોડીના એ લચીલા બને છે ફ્લેક્સિબલ બને છે અને આપણને થોડી ઇન્જરી જે નાની મોટી થાય છે ને એ એનાથી આપણે બચી શકીએ છીએ સૂક્ષ્મ વ્યાયામ ડેઇલી આપણે કરીએ ને તો એ ઇન્જરીથી આપણે બચી શકીએ છીએ તો ફર્સ્ટ આપણે થોડા સૂર્ય નમસ્કાર પહેલાં સૂક્ષ્મ વ્યાયામ કરશું બરાબર છે તો એની માટે બંને હાથ તમારા શોલ્ડર પર લેશું શોલ્ડર રોટેટ કરશું એલ્બો સ્ટચ કરવાની કોશિશ કરશું તો ફાઈવ ટાઈમ કરશું ઇન કરતાં કરતાં રોટેટ કરશું વન ઇન બ્રિદ આઉટ ટુ થ્રી હજી બે વાર કરશું ફોર એન્ડ ફાઇવ ઓકે એ પ્રમાણે રિવર્સ કરશું વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ રિલેક્સ બંને હાથ સામે બંને હાથને શોલ્ડર લેવલ રાખવાના છે સ્ટાર્ટ કરશું વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ રિલેક્સ એ જ પ્રમાણે સાઈડવેઝ બંને હાથ સાઈડ પર વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ રિલેક્સ હવે આપણે નેકની એક્સરસાઇઝ કરીશું નેક માટે બહુ જરૂરી છે ઇન કરતાં કરતાં नेक ने ऊपर ले जावानी ब्रीद आउट करता करता नीचे चेन लॉक वन फाइव टाइम्स कर सो टू थ्री फोर And five sideways, side per Vache, Biji side, one, two, three, four, and five. वच्चे लाशु सर्कल ऊपर, साइड, नीचे वन ब्रीद इन करता करता ऊपर, ब्रीद आउट करता करता नीचे टू ब्रीद आउट थ्री and five reverse karsu breathe in breathe out one slowly slowly breathe out two three રિલેક્સ આનાથી શું થાય છે આપણે નેક જે છે નેકના આપણને થોડું થોડો જે દુખાવો રહેતો હોય છે સુવામાં આપણને ફેર થઈ જાય કે એનાથી જે દુખાવો થાય છે એ નેક એક્સરસાઇઝ આપણે ડેઇલી કરીએ તો એનાથી આપણને રિલીઝ થાય છે એ દુખાવો થતો નથી તો હવે આપણે સૂર્ય નમસ્કાર સ્ટાર્ટ કરશું તો પહેલાં હું તમને સૂર્ય નોર્મલ સૂર્યનમસ્કાર બતાવું છું પહેલાં એકવાર તમે જુઓ કે કેવી રીતના કરવાનું છે તો ફર્સ્ટ સ્ટાર્ટ કરશું નમસ્તેથી નમસ્તે મુદ્રા પછી બંને હાથ ઉપર લઈને જવાના બેકને થોડું લઈ જવાનું પાછળ બંને હાથ જેટલા થાય એટલા ઉપર આગળ આવી ધીરે ધીરે આગળ ઝૂકી બંને હાથ તમારા બંને પગની બાજુમાં ફ્લોર પર ટચ કરવાના માથું નીચે માથું ઉપર લેવાનું એક લેકને ઉપર લેવાનો હવે જે લોકોને નીનો પ્રોબ્લેમ છે એ લોકો હાથ આવી રીતના નહીં રાખે જેને ની રિપ્લેસમેન્ટ થયું છે ની પેઇન છે એ હાથ ની નીચે થાઈસ પર રાખશે બાકી બધા અહીંયા રાખશે લોક કરવાનું ઉપર જોવાનું પાછું આવીએ બીજો પગ લેવાનો હેડ ટુ ની ટચ કરવાનો પ્રયત્ન કરવાનો જેટલું થાય એટલું તમારાથી અગર થોડું થાય તો થોડું પ્રેસ કરવાનું ચેસ્ટ પાસે નહીં અને હેડ ટુની ટચ કરવાનો પ્રયત્ન કરવાનો પાછું નીચે લઈ જવાનું પાછા બંને હાથ ઉપર આગળ આવી આગળ ઝૂકી ધીરે ધીરે નીચે જવાનું બંને હાથ બંને લેગની બાજુમાં અગેન બંને હાથ ઉપર અને નમસ્તે આ થયું સૂર્ય નમસ્કાર હવે આપણે નંબર નંબરવાઇઝ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના કરવાનું છે નંબર પ્રમાણે એ પ્રમાણે સૂર્ય નમસ્કાર જોઈશું તો ફર્સ્ટ આપણે નંબર નંબરવાઇઝ જોઈશું પહેલાં વન નમસ્તે મુદ્રા આવશે ટુ ઉપર જવાનું થોડું બાકને પાછળ લઈ જવાનું થ્રી બંને હાથ નીચે લાવવાના બંને પગની બાજુમાં માથું નીચે ચૂકવવાનું ફોર રાઈટ લેગને ઉપર લેવાનો માથું ઉપર ફાઇવ લેફ્ટ લેગને ઉપર લેવાનો હેટ ટુની ટચ કરવાનો પ્રયત્ન કરવાનો સિક્સ બંને હાથ ઉપર સેવન બંને હાથ નીચે એટ લેફ્ટ લેગને લેવાનો ઉપર ઉપર જોવાનું નાઇન રાઈટ લેગને ઉપર લેવાનો હેડ ટુની ટચ કરવાનો પ્રયત્ન કરવાનો ટેન બંને હાથ ઉપર ઇલેવન બંને હાથને ધીરે ધીરે નીચે લઈ આવવાના બંને પગની બાજુમાં એન્ડ ટ્વેલ્વ નમસ્તે મૂત્રા આ આપણે નંબર પ્રમાણે સ્ટેપ વાઇઝ બાર જે સૂર્યનમસ્કારના બાર સ્ટેપ છે એ જોયા હવે આપણે બ્રિદિન બ્રિદઆઉટ સાથે કરશું તો બ્રિધિન બ્રિથઆઉટ સાથે કરવાથી શું થાય છે સૂર્યનમસ્કારના ફાયદા આપણને ડબલ મળે છે આમ નામ કરીએ તો મળે જ છે પણ જો આપણે કોઈપણ એક્સરસાઇઝ બ્રિદિન બ્રદઆઉટ સાથે કરીએ તો એના ફાયદા આપણને અનેક ગણા વધી જાય છે તો એની માટે હવે આપણે બ્રિદિન બ્રિથઆઉટ સાથે કરશું તો ફર્સ્ટ નમસ્તે અહીંયા આપણું નોર્મલ બ્રિથ રહેશે હવે ઇન કરતા કરતા બંને હાથને ઉપર લઈ જવાના ઇન બંને હાથ ઉપર આઉટ બંને હાથ નીચે બંને હાથ બંને લેગની બાજુમાં માથું નીચે બ્રીદ ઇન કરતા કરતા રાઈટ લેગને ઉપર લેવાનો માથું ઉપર બ્રીદ આઉટ લેફ્ટ લેગ આપ હેડ ટુ ની ટચ કરવાનો પ્રયત્ન કરો ઉપર બંને હાથ નીચે માથું નીચે બ્રિદિન હવે લેફ્ટ લેગને ઉપર લો માથું ઉપર બ્રિદ આઉટ રાઈટ લેગ આપ હેડ ટુ ની ટચ કરવાનો પ્રયત્ન કરો ઇન બંને હાથ ઉપર બ્રીદ આઉટ બંને હાથ નીચે માથું નીચે એન્ડ બ્રીદેન આપણે આપણે હરેક પોશ્ચરમાં હરેક સ્ટેપમાં फाइव फाइव काउंट्स होल्डिंग करसूँ तो फर्स्ट नमस्ते ब्रिदिन आप वन टू थ्री फोर फाइव ब्रीद आउट डाउन वन टू थ्री फोर फाइव ब्रिदिन

Breathe out, down, one, two, three, four, five. Breathe in, left leg up, head up, one, two, three, four, five. Breathe out, leg up, head to knee touch, one, two,

આપણે બ્રિથ ઇન બ્રિથઆઉટ સાથે સૂર્ય નમસ્કાર કર્યું હવે જ્યારે આપણે ઇન કરીએ છીએ જ્યારે આપણે ઉપર જઈએ છીએ ત્યારે આપણા લંગ્સ ઓપન અપ થાય છે ત્યારે આપણે બ્રીદ ઇન કરવાનું છે જ્યારે નીચે આવીએ છીએ તો આપણા લંગ્સ કોન્ટ્રેક્ટ થાય છે તો બ્રીધ આઉટ કરવાનું છે ઉપર જઈએ ત્યારે ઇન કરીએ તો આપણા લંગ્સમાં ઓક્સિજન જે ઓપન અપ થાય છે તો ઓક્સિજન પૂરો અંદર પહોંચે એને હિસાબે શું થાય છે કે તમારા લંગ્સની કેપેસિટી વધે છે અને જ્યારે નીચે જઈએ છીએ તો લંગ્સ કોન્ટ્રેક થાય છે તો એને બ્રીથ આઉટ કરવાનું છે તો અંદરથી બધું આપણે જે આપણો કાર્બન ડાયોક્સાઇડ છે એ પૂરો બહાર કાઢવાનો છે એટલે એ આપણે ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે ઉપર જઈએ ત્યારે બ્રીધિન કરવાનું જ્યારે નીચે આવીએ ત્યારે બ્રીધ આઉટ કરવાનું છે ઠીક છે હવે આપણે હજી એકવાર સૂર્ય નમસ્કાર રિપીટ કરશું ફાઈવ કાઉન્ટ્સ ધીરે ધીરે તમે કાઉન્ટ્સને વધારી પણ શકો છો ફાઇવ કાઉન્ટ્સમાંથી તમે ટેન કાઉન્ટ્સ સુધી પણ લઈ જઈ શકો છો એને તો ફર્સ્ટ નમસ્તે બ્રિદન કરતાં કરતાં હોલ્ડ વન ટુ થ્રી ફોર ફાઈવ બ્રીદ આઉટ ધીરે ધીરે નીચે આવવાનું બંને લેગની બાજુમાં બંને હાથ માથું નીચે વન ટુ થ્રી ફોર ફાઈવ આ પોઝિશનમાં રહેવાથી આપણા બ્લડનો ફ્લો

ब्रिदेन वन टू थ्री फोर फाइव ब्रिद आउट वन टू थ्री फोर फाइव ब्रिदिन बीजा लेखते रिपीट करसु वन टू थ्री फोर फाइव ब्रिद आउट अदर लेग हेड टू नी टच वन टू थ्री फोर फाइव लेग नीचे ब्रिदिन आ वन टू थ्री फोर फाइव ब्रीद आउट वन टू थ्री फोर फाइव ब्रिदिन નમસ્તે સૂર્ય નમસ્કાર કરવાથી આપણને ઘણા ફાયદા થઈ શકે છે જે લોકો ઓફિસ વર્ક કરતા હોય કે ઓફિસમાં બેઠા બેઠા જ કામ કરતા હોય એમના પણ સ્પાઇન છે નેક છે એ બધા જે છે એ સ્ટીફ થઈ જાય છે તો એને ફ્લેક્સિબલ રાખવા લચીલું રાખવા માટે તમે સૂર્ય નમસ્કાર કરો તો એ ઘણું ફા તમે રોજે જ અગર એની ડેઇલી પ્રેક્ટિસ કરો ને તો એ તમને ઘણું ફાયદે થ આપી શકે છે અને જે લોકો આપણે તમે સૂર્ય નમસ્કાર ઓફિસમાં બેઠા બેઠા પણ કરી શકો છો કે તમે લંચ લેતા પહેલાં એક રાઉન્ડ કરી લીધું ડિનર રાત્રે લ્યો એની પહેલાં અગર બેસીને પણ જે નીચે નથી બેસી શકતા કે જે કરી નથી શકતા લઈ શકો તો તમે એ કરો તો એનાથી તમને ડાયજેશન સિસ્ટમ પણ તમારી સારી થાય છે બ્લડ સર્ક્યુલેશન બોડીનું સારું થાય છે તો સૂર્યનમસ્કાર કરવાથી ઘણા બધા ફાયદા થાય છે તો સૂર્યનમસ્કાર કર્યા પછી આપણે હવે પ્રાણાયામ કરશું પ્રા અત્યારે જે આ કોરોના કોરોનાને બધું ચાલી રહ્યું છે તો એને હિસાબે પ્રાણાયામ છે એ ખૂબ જ જરૂરી છે તો પ્રા આમ પણ પ્રાણાયામ આપણે રોજે જ કરવા જ જોઈએ એટલીસ્ટ દસથી પંદર મિનિટ તો તમારે કરવા જ જોઈએ અગર ટાઈમ ન હોય તો પાંચ મિનિટ પણ તમે કરી શકો છો પણ કરવા જરૂરી છે તો હવે આપણે પ્રાણાયામ સ્ટાર્ટ કરશું એ માટે સ્પાઇન સ્ટ્રેઇટ બેક સ્ટ્રેઇટ આપણે ફસ્ટ અનુલોમ વિલોમ કરશું તો હવે અનુલોમ વિલોમમાં ડાબા હાથની તમારે જ્ઞાન મુદ્રા એડોપ્ટ કરવાની છે ફર્સ્ટ ફિંગર અને થમ એને જોઈન્ટ કરો જમણાં હાથથી જે ફર્સ્ટ બે ફિંગર છે એને નીચે લો લાસ્ટ બે ફિંગર આપણે હશે થમથી રાઇટ નોસ્ટલને બંધ કરવાનું છે હવે લેફ્ટ નોસ્ટલથી આપણે ઇન કરશું બ્રિદિન બ્રીદ આઉટનું આપણું જે રેશિયો છે એ સોલો ઇન હોવું જોઈએ એવું નહીં કે ફાસ્ટ બ્રીદ લીધું અને ફાસ્ટ છોડું અથવા તો સ્લો લીધું અને ફાસ્ટ છોડું એક જ રિધમમાં બ્રિથિન હોવું જોઈએ ધીરે જે જ રીધમમાં તમે લો છો એ જ રીધમમાં તમારે છોડવાનું છે તો ફર્સ્ટ રાઇટ નોસ્ટલ બંધ કરશું બેક સ્ટ્રેઇટ આઈસ ક્લોઝ લેફ્ટ નોસ્ટલથી ઇન કરશું હોલ્ડ કરશું રાઈટ નોસ્ટલથી બ્રીદ આઉટ right thigh breathe in hold left thigh breathe out left thigh breathe in hold राइट थी ब्रिद आउट राइट ब्रीद इन होल्ड कर सो लेफ्ट ले ब्रिद आउट लेफ्ट थी इन Right, breathe out, breathe in, hold, left the breathe out, relax, few breathe. રિલેક્સ ધીરેથી આંખ ખોલશું અનુલોમ વિલોમ તમે દસથી પંદર મિનિટ કરી શકો છો એનાથી વધારે પણ કરી શકો છો પણ એટલીસ્ટ તમારે પાંચ મિનિટ સુધી તો કરવું જ જોઈએ હવે આપણે મંત્ર ઉચ્ચાર કરશું એની માટે બેક સ્ટ્રેટ સ્પાઈન સ્ટ્રેઇટ શોલ્ડર બેક આંખને બંધ કરો આઈઝ ક્લોઝ હરેક મંત્રને આપણે ત્રણ વાર રિપીટ કરશું બ્રિધિંગ કરવાનું અને મંત્ર જ ઉચ્ચાર કરવાનો છે જેટલું તમે ડીપ બ્રીધિંગ લેશો એટલો તમારો મંત્ર લાંબો ચાલશે અને મંત્ર પર ધ્યાન રાખવાનું છે જે મંત્ર બોલું તો આપણે ઓમ નથી બોલવાનું જે મંત્ર બોલું છું એ જ અ તો ખાલી અનો જ ઉચ્ચાર કરવાનો તો ફર્સ્ટ આપણે બેક બેકસ્ટ્રેઇટ સ્પાઇન સ્ટ્રેઇટ આઈસ ક્લોઝ ફસ્ટ મંત્ર બોલશું અ ખાલી અનો ઉચ્ચાર કરવાનો છે breathing uh, ટાઈમ બ્રિથિંગ હરેક મંત્ર પછી તમારે મંત્રને વાઇબ્રેશનને ફીલ કરવાનું છે જ્યારે તમે મંત્ર બોલો છો તો એક વાઇબ્રેશન તમારા બોડીમાં આવે છે અને તમારે ફીલ કરવાનું છે અવેરનેસ સાથે મંત્ર બોલવાનો છે જેથી તમને એ વાઇબ્રેશન ફીલ થાય તો હવે આપણે સેકન્ડ મંત્ર કરશું આઈઝ ક્લોઝ જ રાખવાની છે ખોલવાની નથી સેકન્ડ મંત્ર આ ખાલી આનો ઉચ્ચાર કરશું બ્રિદિંગ આ ટાઈમ બ્રિદેન આ થર્ડ મંત્ર ઉ ખાલી ઉચ્ચાર કરવાનો છે બ્રિદેન ooh લાસ્ટ ટાઈમ નેક્સ્ટ લમ લ અને મ બ્રિદિંગ ઉેક્સ્ટ લનો ઉચ્ચાર કરવાનો છે લ એ રીતના કરવાનો છે તો કરશું બ્રેદેન લેદેન લા Last time, breathing in. Long. Last, Ohm Breathe Oh. last time breathing oh રિલેક્સ તો આજે આપણે સૂર્ય નમસ્કાર જોયા અને એના કેટલા ફાયદા થાય છે એ બધું જોયું તો હવે ડેલી બેઝિસ પર સૂર્ય નમસ્કાર કરવાના છે થેન્ક યુ નમસ્તે